રાજ્યમાં કમોસમી વરસાદે જોર પકડ્યું છે જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે ગીરમાં આવેલી કમોસમી આફતે ખેડૂતો પરેશાન થઈ ગયા છે ગત રોજ સાંજની સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વેરાવડતા લાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કે જ્યાં गत સાંજે એટલે કે મોડી રાત સુધી અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને માથે નવી આફત આવીને ઊભી હતી ગીરના વેરાવળ તાલાલા અને ગીર ગઢડાના અનેક ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો થતા જાણે કાર્તિક માસમાં આષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાતા અને જોતજોતામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા તો ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પાછળ પાડી દીધી માંડવીમાં પણ કંઈ હરાવટ રહી નથી કોઈ વસ્તુમાં હરાવટ નથી શેણા ફેલ થઈ ગયા બધી ફેલ થઈ ગયું એટલે નીકળ્યા થઈ ગયા અમે આવો સરકાર સહાય કરે કંઈક તો બચાવના અમારે થોડુંક રોટલાનું થાય બાકી કંઈક હારવટ નથી સમજ્યા કોઈ જાતની હરાવટ રહી નથી પાછળ પાડી દીધું બધું મોલ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ગીરમાં મોડો વરસાદ થતા ગીરના ખેડૂતોને પાછળથી મગફળીની વાવણી કરવી પડી હતી જેના કારણે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન પણ મળ્યું નથી તેવા ભર શિયાળે કમોસમી વરસાદની કઠણાઈ આવતા તાલાલા વેરાવળ અને ગીરગઢડાના અનેક ગામોના ખેડૂતોને ચણા તુવેર સહિત પશુઓના ઘાસ ચારાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને મતે સરકાર મદદ કરે તો સારું જેથી ખેડૂત પગભર થઈ શકે કારણ કે તુવેર અને ચણા પર વરસાદ થવાથી ઉત્પાદનમાં મોટો ફરક પડી શકે છે ધોધમાર વરસાદથી નદીની જેમ પાણી વહેવા લાગ્યા છે કમોસમી કાલે કમોસમી વરસાદને હિસાબે રવિપાકની અંદર બહુ જ નુકસાન થયું રવિપાકની અંદર તૂરદાળ શરણા ખેડોને ભાર ભારે નુકસાન થયું છે અને આની પહેલાં મગફળીની અંદર પણ ભારે કમોસ વરસાદને કારણે નુકસાન થયું છે પહેલો વરસાદ ઓછો પડ્યો છે મગફળીમાં જરાય ઉત્પાદન ન થયું છે ખાસ કરીને અમારા વિસ્તારની અંદર મગફળીનું ઉત્પાદન હાવ ઓછું છે આ વર્ષે ઝીરો ટકા બજેટમાં તો હું સરકારશ્રીને એ અપીલ કરવા માગું છું કે આમાં ખેડૂને થોડી ઘણી ગમે રાહત આપો જેથી કરીને સરકારને ખેડૂને થોડો ઘણો ટેકો મળે અને આત્મનિર્ભર તરીકે બની રહે તુવેરના પાકમાં સિત્તેર ટકા જેટલું નુકસાન છે ફૂલ બધા ખરી ગયા છે અત્યારે ખેડૂતોની હાલત કોફળી થઈ ગઈ છે ચણાનું વાવેતર છે ચણામાં પણ જે ખારેજ ઉગીના હમાનામાં થયા છે એમાં ખારેજ ધોવાઈ ગઈ છે એને લીધે ચણામાં પણ નુકસાની છે કમોસમી વરસાદ માંડવીને પણ નડ્યો છે અત્યારે ખેડૂતોની હાલત ગીર સોમનાથમાં કપરી બની છે અને આવનારા સમયમાં ખેડૂતોને આર્થિક સદ્ધર કરવા હોય ને એ રીતના બનાવવું હોય તો સરકારશ્રીને એટલી અપીલ છે કે એ ખેડૂતોમાં ધ્યાન આપે અને થોડીક સહાય કંઈ પણ કરે ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ